નમસ્તે મિત્રો ડેલી ટ્વેન્ટી ફાઈવ ક્વેચન જી તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છે કે ધોરણ છ વિષય ગુજરાતી છે મિત્રો સત્ર એક પાઠ નંબર ત્રણ જેવું નામ છે દ્વિદળ તો મિત્રો એ દિધલ પાઠનો સ્વાધ્યાય મિત્રો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન સાથેના પ્રશ્નોનું જોવાના છે તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો તો મિત્રો શરૂઆત કરીએ આપણે વિડીયોની તો જોયો મિત્રો સ્વાધ્યાયના પ્રશ્નો તો જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નો પ્રશ્ન એક નીચેના પ્રશ્નો ઉત્તર આપો તો જોઈએ અહીંયા શું છે પ્રશ્નો કે માણસે બીજી મૂર્તિ જોઈ આચર્ય શા માટે અનુભવ્યું શિલ્પી જે મૂર્તિ ઘડતો હતો એની બાજુમાં એના જેવી જ બીજી મૂર્તિ પડેલી હતી આમ એક જ મંદિર માટે ભગવાનની એકસરખી બે મૂર્તિઓ તૈયાર થતી જોઈને માણસે આશ્ચર્ય અનુભવ્યું બીજો પ્રશ્ન શિલ્પીએ પહેલી મૂર્તિના નાગ પાસે આમ એ મૂર્તિને થોડુંક નુકસાન થયું હતું આથી ભગવાનને સાક્ષી રાખનાર અને કર્તવ્યને જ ભગવાન માનનાર શિલ્પીએ એ મૂર્તિ પડતી મૂકી જોઈએ પ્રશ્ન આગળ પ્રશ્ન નંબર ત્રણ

નોકરીની જાણ જરૂરિયાત માટે સ્ત્રીને ફોન કર્યો હતો સ્ત્રીએ ફોન ઉપર કહ્યું કે કામ માટે એને માણસ રોકી લીધો છે અને એના કામથી એને પૂરો સંતોષ છે વાસ્તવમાં ફોન કરનાર યુવક એ સ્ત્રીને ત્યાં જ નોકરી કરતો હતો તે જાણવા માગતો હતો કે એ સ્ત્રીને એના કામથી સંતોષ છે કે નહીં તેથી સ્ત્રીનો જવાબ સાંભળી યુવક ખુશ થયો જો મિત્રો પ્રશ્ન નંબર પાંચ સ્વમૂલ્યાંકન એટલે શું શું તમે તમારી જાતનું મૂલ્યાંકન કર્યું છે તો એનો જવાબ મિત્રો જોઈ લઈએ કે વ્યક્તિ પોતે તટસ્થ રીતે પોતાના કામની મુલ મુલવણી કરે તેને સ્વમૂલ્યાંકન કહેવાય છે હું નિયમિત હું નિયમિત રોજની સી ડાયરી લખું છું તેમાં હું મારા તમામ કાર્યોની નોંધ કરું છું એ નોંધને આધારે હું જાત તપાસ કરું છું દરેક કાર્ય યોગ્યતાની દ્રષ્ટિએ ચકાસું છું મારા કાર્યો વિશે બીજાઓના અભિપ્રાય મેળવું છું આમ કરવાથી મને ભૂલ સુધારવાની તક મળે છે હવે આગળ જોઈએ પ્રશ્ન બીજો વાર્તાઓ પ્રશ્ન બીજો વાર્તામાં આવતા અંગ્રેજી શબ્દોની યાદી તૈયાર કરી તેના ગુજરાતી અર્થ લખો જોઈએ મિત્રો પ્રશ્નના તો જોઈએ ફૂટ તો ફૂટ એટલે મિત્રો જે શબ્દ આપ્યો છે તેને શું થાય તો બાર ઇંચનું માપ જેને આપણે ફૂટ કહી શકાય બીજો સ્ટોર તો સામાન વેચવાની દુકાન નંબર ત્રણ પબ્લિક એટલે કે સાર્વજનિક નંબર ચાર સ્પીકરફોન એટલે કે એક પ્રકારનો ટેલિફોન नंबर 5 मैडम એટલે સન્નારી સ્ત્રીમતી નંબર 6 લોન એટલે લીલું ઘાસ નંબર 7 સર એટલે કે સાહેબ પ્રશ્ન નંબર 3 ઉદાહરણ પ્રમાણે વિરુદ્ધાર્થી શબ્દો આપો ઉદાહરણ આપી છે પોતાનું તો પારકો એ મિત્રો જવાબ આપે જોઈએ જાણ તો મિત્રો શું થાય તો જાણ તો અજાણ જવાબ તો સવાલ નિરાશ તો સરસ નુકસાન તો ફાયદો ધ્યાન તો બેધાન પરદેશ તો શું થાય સ્વદેશ સંતોષ તો અસંતોષ અને હાજર તો ગેરહાજર હવે તો જોઈએ આગળ નીચેના કોષ્ટકમાં કેટલાક કામોની યાદી આપેલી છે નીચે આપેલી સારણીનો ઉપયોગ કરી આ કામ ઘરના કયા કયા સભ્યો કરે છે તેની સામે ખરાની નિશાની કરો મિત્રો અહીંયા આપી છે સારણી શું છે જુઓ અહીંયા કામનું નામ આપ્યું છે અહીંયા પોતા કરવાનું છે અહીંયા માતા કરે છે અહીં પિતા કરે છે ભાઈ કરે છે બાઈ કરે છે અન્ય કાકા કાકી દાદા દાદી મિત્રો ઘરમાં સામાન લાવો કોણ લાવે છે તો એ માતા લાવે છે પિતા લાવે છે સફાઈ કરવી તો કોણ કરે છે આપણે પોતે કરીએ છીએ અહીંયા બહેન કરે છે પથાર કરવી તો આપણે પોતે કરીએ છીએ બહેન કરે છે રસોઈ કરવી તો માતા કરે છે બહેન પણ કરે છે કપડાં ધોવો તો માતા કરે છે બહેન કરે છે અન્ય તો એ બધા જ લોકો કરતા હોય છે અને પોતપોતાના કામો બરાબર છે તો આ રીતે મિત્રો આપણે અહીંયા આપણો પાઠ જે છે એનો જવાબ સંપૂર્ણ વિડીયોમાં જોયા છે પ્રશ્ન સવાલ જવાબ તો જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તમામે તમામ પ્રશ્નોનું સોલ્યુશન ગમ્યું હોય તો મિત્રો વિડીયો લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય જેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી લો તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા બધા મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર